આપણે સામાન્ય જ્ઞાનના પ્રકરણ નંબર 6 માં ભણવાનું છે કે આપણા રહેઠાણો એટલે આપણે એટલે લોકો માણસો કેવા કેવા રહેઠાણમાં રહે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં એ વિશે આપણે અહીંયા ભણવાનું છે તો અહીંયા હું તમને પહેલા દોરેલા છે તો પછી સમજ આપીશ જેવી જ રીતના તમારી બુકમાં પણ અલગ અલગ રહેઠાણો દોરેલા છે જે તમારે વાંચવાના રહેશે જુઓ અહીંયા શહેરી વિસ્તારનું એક ચિત્ર આપેલું છે એમાં ઘણા અલગ અલગ રહેણાંકના વિસ્તારો બતાવેલા છે એમાં અલગ અલગ મકાનો દેખાડેલા છે જુઓ આ કઈ રીતનું છે નીચે દુકાન છે ઉપર વેપાર છે એમાં મકાન છે આ રીતના મકાન તમે આખા શહેરમાં જોયા હશે પછી આ રીતના નળિયાવાળા મકાન પણ પછી શહેરી વિસ્તારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે જે તમે પણ જોયા હશે પછી આ રીતના બે માળના પોતાના અલગ જ મકાન બરાબર સેપરેટ જેવા મકાનો પણ હજી શહેરી વિસ્તારમાં જોવા મળે છે એ ઉપરાંત આવી બહુમાળી મોટી બિલ્ડિંગો નાની બિલ્ડિંગો જેને આપણે એપાર્ટમેન્ટ કહીએ છીએ એવા એપાર્ટમેન્ટ પણ તમે જોયા હશે અને ઘણા બધા લોકો ફ્લેટમાં રહેતા પણ હશે એ તમે ફ્લેટમાં રહેતા હોય એટલે એપાર્ટમેન્ટમાં રહે તો તમારું એક નાનું અલગ પોતાનું ઘર એવી રીતના આવી રીતના અલગ અલગ પોતાના બંગલા બહુમાળી મકાનો ઘણા બધા અલગ અલગ રહેણાંકના વિસ્તારોમાં તમે આપણા રહેઠાણો જોયેલા હશે ત્યારબાદ હવે આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો તમે અહીંયા આવો જુઓ ગ્રામ્ય વિસ્તારની અંદર આવા તમે કાચા નળિયાવાળા મકાનો પણ જોયેલા હશે જેની દિવાલો છે એ ગારાથી બનાવેલી હોય આપણે શહેરમાં સિમેન્ટથી બનાવેલી દિવાલો હોય છે જ્યારે ગામડામાં હજી ઘણી જગ્યાએ આવી તમને છાણ અને ગારાની દિવાલો જોવા મળશે ત્યારબાદ તમે અહીંયા જુઓ તો આવી કાચી ઝૂંપડી પણ તમે ઘણી જગ્યાએ ગામડાઓમાં જોયેલી હશે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પર્વતીય વિસ્તારોમાં આવી કાચી ઝૂંપડી જોવા મળે છે જેમાં ઘાસથી ઉપરનું છાપરું બનાવેલું હોય છે અને ગારાથી અને ગાયના છાણથી એક દિવાલો બનાવેલી હોય છે આવી રીતના અલગ અલગ રહેઠાણો તમારી ચોપડીમાં પણ તમને ચિત્ર સ્વરૂપે બતાવેલા છે તો હું તમને એ પૂર્ણ કરીને બતાવીશ જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું રહેશે જુઓ બાળમિત્રો આપણા રહેઠાણો વિશેના દિવાલમાં દોરેલા મેં તમને ઘણા બધા વિવિધ ચિત્રો બતાવ્યા જેમાં બહુમાળી મકાનો હોય પછી ડુપ્લેક્સ હોય પછી છાપરાવાળા મકાનો હોય ઝૂંપડી હોય શહેરના અને ગામડાના બરાબર ને ત્યારબાદ તમારી ચોપડીની અંદર એટલે કે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 11 ઉપર સામાન્ય જ્ઞાન વિષયમાં આ રીતના ચિત્ર દોરેલા છે જેમાં પ્રથમ ચિત્ર છે એ ઝૂંપડીનું છે ગરીબ લોકો ઝૂંપડીમાં રહે છે તમે ઘણી બધી ઝૂંપડી જોઈ હશે ઘણા ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં આવી બધી ઘણી ઝૂંપડીઓ હોય છે જે લોકો પાસે મકાન બાંધવાના પણ પૈસા ન હોય એ લોકો આવી ઝૂંપડીમાં રહે છે તે લોકો પાસે પોતાની જમીન પણ હોતી નથી નકામી જગ્યાઓ જ્યાં પડેલી હોય ત્યાં આવી ઝૂંપડપટ્ટી બાંધીને એ લોકો રહે છે પૈસાદાર લોકો બંગલામાં રહે છે જુઓ આ બાજુનું ચિત્ર બંગલાનું છે ને શહેરી વિસ્તારમાં આવા ઘણા બધા વિવિધ ખૂબ જ આકર્ષક અને એક એકથી ચડે એવા બંગલાઓ તમે જોયા હશે આપણને જોઈને જેમ થાય કે આ બંગલો કેવો સરસ છે તો જેમ પૈસાદાર લોકો હોય એ પૈસા એવા વાપરે તો એવા સરસ બંગલા બને બંગલાઓ ખૂબ જ વિશાળ હોય છે અને મોટા જુઓ તમને દેખાય છે ને એવા મોટી જગ્યામાં બનાવેલા હોય છે ત્યારબાદનું ચિત્ર છે નૌકાઘરનું કેટલાક લોકો નૌકાઘરમાં રહે છે ખાસ કરીને કાશ્મીરમાં તમને બોટ હાઉસ જોવા મળશે બોટ હાઉસ એટલે નૌકાઘર કે જેમાં હોડીની ઉપર મકાન બનાવેલું હોય જ્યાં જેવા પ્રદેશમાં વધારે પડતો વિસ્તાર પાણીનો હોય અને જમીન ઓછી હોય ત્યાં આવા તમને નૌકાઘર જોવા મળશે કાશ્મીરમાં તો આવી રીતના હોટલ તરીકે રૂમ બનાવેલા હોય છે કે અલગ અલગ બોટ હાઉસ હોય એ તમે ત્યાં ફરવા જાઓ તો તમને ભાડે મળે અને આ બોટ હાઉસ પાણીમાં જ તરતા હોય છે ત્યારબાદ તમને નીચે ચિત્ર આપેલું છે સાદા ઘરનું ગામડાઓમાં તમે આવા સાદા ઘર જે દેશી નળિયાવાળા હોય છે પણ દિવાલો તેની બરાબર બાંધેલી હોય પણ ઉપર છતની જગ્યાએ દેશી નળિયા હોય તેવું પણ તમે જોયેલું હશે ત્યારબાદ બહુમાળી મકાનનું ચિત્ર છે બહુમાળી મકાન એટલે જે શહેરમાં તમે લોકો ફ્લેટમાં રહો ને જે એપાર્ટમેન્ટ હોય જેમાં 1, 2, 3, 4 એમ 12 માળ હોય 12 કરતાં પણ વધારે માળ હોય છે અને એમાં એક માળ ઉપર 2 કે 4 એવી રીતના અલગ અલગ ફ્લેટ આપેલા હોય અને એ ફ્લેટમાં એક એક કુટુંબ રહેતું હોય આ બધા બહુમાળી મકાનો કહેવાય એટલે કે
જાજા બધા જેમાં માળ હોય, ફ્લોર હોય. ત્યારબાદનું ચિત્ર છે, અહીંયા પશુઓ સાથે ભટકતા લોકો તંબુમાં રહે છે. ઘણાય તમે આવા તંબુ જોયા હશે જેમાં દિવાલ પણ ન હોય, છાપરા પણ ન હોય, છત પણ ન હોય, માત્ર પ્લાસ્ટિકથી અથવા તાલપત્રીથી અથવા કપડાથી આવી રીતના લાકડા ઉપર ઝૂંપડી જેવું બાંધી દીધું હોય અને એ લોકોનું સ્થાન ક્યાંય સ્થાયી ન હોય, અલગ અલગ જગ્યાએ ફરતા હોય અને જ્યાં રોકાય ત્યાં આવી રીતના એ લોકો રહેવા માટે મકાન બનાવી લે. ત્યારબાદ અહીંયા ચિત્ર છે એ ઈગ્લુનું ચિત્ર છે. એસ્કિમો શિયાળામાં બરફથી બનાવેલા ઈગ્લુ નામના ઘરમાં રહે છે. જ્યાં બરફ પ્રદેશ હોય ને ત્યાં તમને આવું ઈગ્લુ જોવા મળશે, જે એ લોકોનું ઘર જ હોય છે. એ આવી રીતના જ આકારનું હોય છે અને આની અંદર એ લોકોને ગરમાવો મળે છે, બરાબર છે. ત્યારબાદ હું તમને અહીંયા એક મોડલ બતાવું. તો મેં એક પ્રોજેક્ટ માટે એક મકાન બનાવેલું હતું. જુઓ આ મકાન તમને દેખાય છે, સાદું ઘર હોય ને એક માળનું, બરાબર છે. તો આ મકાન મેં લાકડામાંથી બનાવેલું હતું જેથી કરીને આપણે ઘરનું મોડલ બતાવી શકીએ. તો દેખાય છે ને આ એક માળના ઘર જેવું. ત્યારબાદ આપણે બહુમાળીની વાત કરીએ તો અહીંયા મારી પાસે બહુમાળી મકાનનું પણ મોડલ બનાવેલું છે. આ એક બોક્સમાંથી બનાવેલું છે, તમે દૂરથી જુઓ તો તમને એમ જ લાગે કે જાણે બહુમાળી મકાન છે. તો આ રીતના મકાનો તમે ઘણા બધા જોયા હશે. હવે આ પાર્ટ ઉપરથી તમારે જે એક્સરસાઇઝ આપેલી છે એ પૂર્ણ કરવાની રહેશે. જુઓ બાળમિત્રો, તમારી સ્વાધ્યાયપોથીની અંદર પ્રકરણ નંબર 7 પાના નંબર 13માં ઘર અને તેમાં જરૂરી વસ્તુઓ વિશેનું પ્રકરણ આપેલું છે. આપણે ઘરમાં ઘણી બધી વસ્તુઓનો રોજેરોજ ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઘરના વિવિધ ભાગોમાં જરૂરી વિવિધ વસ્તુઓ હોય છે, એના ચિત્રો તમને અહીં નીચે આપેલા છે જે તમારે સમજવાના છે. ઘરમાં જુદા જુદા ભાગો એટલે કે હોલ હોય, કિચન હોય, બેડરૂમ હોય, બાથરૂમ હોય, બરાબર. એ બધા ઘરના વિવિધ ભાગો થયા. તો આપણે પ્રથમ જોઈએ કે રસોડામાં કઈ કઈ વસ્તુ હોય છે. તો અહીંયા લખ્યું છે રસોડાની વસ્તુઓ, બરાબર છે. તો રસોડામાં જુઓ શું શું હોય. છરી હોય, શાક કાપવા છરી જોઈએ ને. ત્યારબાદ કૂકર હોય, સાણસી હોય, ચમચી હોય, કપરકાબી હોય, ગેસ હોય, જગ હોય, વેલણને પાટલી હોય, ઓવન હોય, ફ્રીજ હોય, પછી થાળી વાટકા ચમચી ગ્લાસ આ બધું હોય. ત્યારબાદ આ શું છે, ફિલ્ટર પાણી છે, એ ગંદુ પીએ તો આપણને બીમારી થાય, એટલા માટે ઘણીવાર વોટર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કડાઈ હોય, જારો અને તાવીતો હોય, ત્યારબાદ માટલું હોય, મસ્ત મજાનું માટીનું ઠંડુ પાણી પીવાની મજા આવે. ફ્રીજ કરતાં માટલાનું પાણી છે એ ખૂબ જ સારું ગણાય. તો આવી બધી વિવિધ વસ્તુઓ તમે રસોડામાં જોઈતા હશો, બરાબર છે. તો આ બધી વસ્તુનો ઉપયોગ છે રસોડામાં. ત્યારબાદ આપણે દીવાનખંડની એટલે કે હોલ, આપણો જે મેઇન હોલ હોય એને દીવાનખંડ કહેવાય છે. આપણે કહીએ ને હોલ, કિચન, બેડરૂમ, તો હોલ છે એને દીવાનખંડ કહેવાય. તેમાં કઈ કઈ વસ્તુઓ હોય તો જુઓ, પંખો હોય, ટેલિવિઝન એટલે કે ટીવી હોય, ટેબલ હોય, સોફા હોય, ચટાઈ હોય, ખુરશી હોય, ટેલિફોન હોય, હવે તો મોબાઈલ ફોન આવી ગયા છે એટલે વધારે પડતા મોબાઈલ ફોન હોય, ઘડિયાળ ટીંગાડેલી હોય, શોકેસ હોય જેવા જેમાં મમ્મી વિવિધ સુશોભનની વસ્તુઓ રાખે, ફૂલદાની હોય, આ બધી વસ્તુઓ તમને ક્યાં જોવા મળે છે, તો તમારા ઘરના હોલમાં એટલે કે દીવાનખંડમાં. હવે આપણે જોઈએ તો આપણે બેડરૂમની વસ્તુઓ વિશે જોશું. તો બેડરૂમ એટલે કે શયનખંડ હોય, તેમાં કઈ કઈ વસ્તુ હોય. બેડરૂમ છે એટલે બેડ તો હોય જ, એટલે પ્રથમ તો પલંગ હોય, બરાબર. ડ્રેસિંગ ટેબલ હોય તૈયાર થવા માટે, ઓસીકું હોય, ગાદલું હોય, પછી રજાઈ હોય, પછી નાઇટ લેમ્પ હોય, કબાટ હોય જેમાં આપણે કપડાં રાખીએ, ઉપરાંત ચટાઈ હોય, આ બધી વસ્તુઓ તમને બેડરૂમમાં જોવા મળશે. ત્યારબાદ જુઓ તો સ્નાનખંડની એટલે કે બાથરૂમમાં કઈ કઈ વસ્તુ હોય. તો આપણે બાથરૂમમાં નાહવા માટે પાણી જોઈએ તો પાણી કેમાંથી આવે, નળમાંથી. તો પ્રથમ નળ હોય, પછી ડોલને ડબલું હોય, ટબ પણ હોય, ટુવાલ હોય, નાહવા માટે સાબુ હોય,
બેસવા માટે પાટલું હોય, અરીસો હોય અને સાવર લેવા માટે સાવર પણ હોય. આ બધી વસ્તુઓ તમને બાથરૂમમાં જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ તો વાંચનખંડની એટલે કે સ્ટડી રૂમની વસ્તુઓ. તો સ્ટડી રૂમમાં શું હોય? મેજ, આ ટાઈપનું સ્ટડી ટેબલ હોય. ખુરશી, સ્ટડી ટેબલમાં વધારે પડતી આવી ખુરશી હોય છે. ટેબલ લેમ્પ, પછી ચોપડી એટલે કે બુક તો હોય જ, કંપાસ, પછી થર્મોમીટર, ટોર્ચ, બાસ્કેટ, તાળું ચાવી, ઇસ્ત્રી, આ બધી વસ્તુઓ સ્ટડી રૂમમાં રાખતા હોઈએ છીએ. હવે આપણે આ બધું જોયું તેના ઉપરથી આપણે આનું સ્વાધ્યાય જોઈએ જે પાના નંબર 15માં આપેલું છે. તો બેડરૂમની વસ્તુઓ એમ લખી અને તમને જગ્યા આપેલી છે તો તમારે બેડરૂમની ને બેઠક રૂમની વસ્તુઓ કઈ અને જગ્યા આપેલી છે તો ત્યાં બેઠક રૂમમાં કઈ કઈ વસ્તુઓ હોય તે તમારે અહીંયા લખવાનું રહેશે. શું હોય એમાં? સોફા હોય, ખુરશી હોય, ફ્લાવર વાઝ હોય, બરાબર. એ બધી વસ્તુઓ તમે હમણાં ભણી ગયા એ લખવાનું. પછી રસોડાની વસ્તુઓ, તો કુકર છે, સાણસી છે, ગેસ સ્ટોવ છે, છરી છે, કડાઈ છે, તાવી, તો એ બધું તમારે અહીંયા લખવાનું. બાથરૂમની વસ્તુઓ, તો નળ, ટોપ, ડોલ, ડબલું, સાબુ, ટુવાલ, એ બધું અહીંયા લખવાનું. સ્ટડી રૂમની વસ્તુઓ તમે હમણાં જોઈ કે મેજ, ખુરશી, ટેબલ લેમ્પ, ચોપડી, એ બધી વસ્તુઓ તમારે અહીંયા લખવાની. ને બેડરૂમની વસ્તુઓમાં પલંગ, ડ્રેસિંગ ટેબલ, ઓસીકું, ગાડલું, રજાઈ, નાઇટ લેમ્પ, એ બધી વસ્તુઓ તમારે અહીંયા લખવાની. ત્યારબાદ અહીંયા આપેલા ચિત્રોની નીચે જે જગ્યા આપી છે ત્યાં એ કઈ વસ્તુ છે તમારે નામ લખવાના. અને ત્યારબાદ અહીંયા તમને ખરા ખોટા આપેલા છે તો એમાં પૂછ્યું છે. જો પ્રથમ છે, રસોડામાં સૂવું જોઈએ? રસોડામાં કોઈ દી સુવાય નહીં તો એ વિધાન ખોટું છે. સ્ટડી રૂમમાં ભણવા બેસવું જોઈએ? તો હા, સ્ટડી રૂમમાં ભણવું જોઈએ. રેડિયો બેઠક રૂમમાં હોય છે? તો હા. બેડરૂમમાં નાહવું જોઈએ? તો નહીં, બેડરૂમમાં તો સૂવાનું હોય. બેઠક રૂમમાં રસોઈ કરવામાં આવે છે? તો ખોટું, કારણ કે રસોઈ તો રસોડામાં જ કરવામાં આવે છે, બરાબર. હવે આટલું તમારે કરી લેવાનું છે અને એકવાર ફરી આ પાઠ આખો સમજી જવાનો છે.